રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં વાયરલ રોગચાળો ધોરાજી સરકારી હોસ્પિટલમાં રોજિંદા દિવસોમાં સામાન્ય બીમારીઓના દર્દીઓ દવા લેવા માટે આવતા પણ હાલ દર્દીઓમાં દરેક પ્રકારની બીમારીઓના કારણે દર્દીઓમાં વધારો જોવા મળેલ જેમાં થોડા દિવસોથી સરકારી હોસ્પિટલમાં રોજની ત્રણસોથી ત્રણસો પચાસ દર્દીઓની ઓપીડી થાય છે દર્દીઓમાં ઝાડા ઉલટી તાવ શરદી ઉધરસ જેવી બીમારીઓની ફરિયાદ જોવા મળેલ ધોરાજી સરકારીમાં દર્દીઓનો ઘસારો રોજ જોવા મળી રહેલ છે દર્દીઓની તપાસ માટે લાંબી લાઇન જોવા મળે છે દવા લેવા માટે લાઇન તો દર્દીઓના રિપોર્ટ માટે ઘસારો જોવા મળે છે ધોરાજીમાં રોગચાળાએ માથું ઉચક્યું હોય તેવું લાગી રહ્યું છે ધોરાજીમાં વાયરલ ફીવરની ફરિયાદમાં વધારો થયો છે ત્યારે ધોરાજી સરકાર હોસ્પિટલના અધિક્ષક જયેશ વેસ્ટિયન અને જણાવેલ કે હોસ્પિટલમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે દવાઓ પણ પૂરતા પ્રમાણમાં છે ધોરાજીની જનતાએ ગભરાવાની જરૂર નથી થોડી સાવચેતી રાખવી જરૂરી છે ધોરાજી સરકારી હોસ્પિટલમાં હાલ ત્રણસોથી પણ વધારે ઓપીડી રહે છે જેમાં વાયરલ કેસો વધારે જોવામાં આવે છે ફૂડ પોઈઝનથી થતાં ઝાડા ઉલટીના કેસો જોવા મળે છે તાવુદ્રસ જેવી બીમારીઓના દર્દીઓ આવે છે હાલ ધોરાજી સરકારીમાં ચાર મેડિકલ ઓફિસરો સેવા આપી રહ્યા છે અધિક્ષક જયેશવી સેટ્યન પણ સેવા આપી રહ્યા છે અન્ય ફાર્માસિસ્ટ લેબ ટેકનિશિયન તથા હોસ્પિટલમાં પૂરતો સ્ટાફ છે દર્દીઓ પોતાના ઘરે દેશી ઉપચાર પણ કરી શકે છે કલ્પેશ ભાષા છે ડેસ ટીવી ધોરાજી